નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર લેકચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો નવી માહિતી મુજબ આપણી પાસે શાળાકીય શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ બે હજાર એકવીસ માટેનું સંભવિત શાળાકીય શૈક્ષણિકનું આપણી પાસે આયોજન આવી ગયું છે તે આ મુજબ છે જે તમે અહીંયા જોઈ શકો છો કે કયા મહિનામાં પ્રાપ્ત દિવસો કેટલા છે જાહેર રજા કેટલી છે રવિવાર કેટલા આવે છે વેકેશનનો સમયગાળો કેટલો છે અથવા તો વેકેશનના દિવસો કેટલા છે કુલ રજા કેટલી છે અને કાર્ય દિવસો કેટલા છે તો ખાસ કરીને મહત્વના મુદ્દા વિશે જોઈએ તો વીસ ચાર બે હજાર વીસથી પ્રથમ સત્ર શરૂ થાય છે એટલે કે વીસ એપ્રિલ બે હજાર વીસથી પ્રથમ સત્ર શરૂ થશે કે જેમાં આપને અગિયાર દિવસ પ્રાપ્ત થશે અને કાર્ય દિવસ નવ રહેશે કે જે ત્રણ પાંચ બે હજાર વીસ સુધી ચાલશે એટલે કે ત્રણ મે સુધી ચાલશે કે જેમાં આપને મે મહિનામાં બે જ કાર્ય દિવસ મળશે ત્યાર પછી અઠ્યાવીસ દિવસનું વેકેશન મળશે અને જૂનમાં સાત દિવસનું વેકેશન એટલે આમ અઠ્યાવીસ ને સાત પાંત્રીસ દિવસનું આપને વેકેશન મળશે આઠ છ બે હજાર વીસથી એટલે કે આઠ જૂનથી આપણું ફરીથી પ્રથમ સત્ર શરૂ થશે જેમાં પ્રાપ્ત દિવસો ત્રેવીસ છે અને કાર્ય દિવસ વીસ છે ત્યાર પછી રેગ્યુલર રૂટિંગ પ્રમાણે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ફરી પાછું એક દસ એટલે કે એક સપ્ટેમ્બરના રોજ પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થશે કે જેમાં પ્રાપ્ત દસ દિવસ છે અને કાર્ય દિવસ આપને આઠ મળશે એટલે આમ એકંદરે જોવા જઈએ તો પ્રથમ સત્રમાં કુલ પ્રાપ્ત દિવસ એકસો છે જેમાંથી સાત જાહેર રજા આવે છે ઓગણીસ રવિવારની રજા આવે છે વેકેશન ઉનાળાનું એમાં પણ આપણે ઇન્કલુડ કરી દીધેલું છે એ લોકોએ અને પાંત્રીસ દિવસ વેકેશનના અને કુલ રજા એકસઠ અને કાર્ય દિવસ કુલ એકસો ને તેર રહેશે પ્રથમ સત્રના ત્યારબાદ બાર દસ થી એટલે કે બાર ઓક્ટોબરથી બે હજાર વીસથી આ દ્વિતીય સત્ર શરૂ થશે કે જેમાં પ્રાપ્ત દિવસો વીસમાંથી કાર્ય દિવસો સોળ રહેશે અને અગિયાર અગિયાર બે હજાર વીસ સુધી ચાલશે ત્યાર પછી બાર અગિયાર નવેમ્બરથી એટલે કે બાર નવેમ્બરથી એકવીસ દિવસ નું સળંગ વેકેશન રહેશે અને ત્રણ બાર એટલે કે ત્રણ ડિસેમ્બરથી ફરી પાછું દ્વિતીય સત્ર શરૂ થઈ જશે કે જેમાં અઠ્યાવીસ દિવસો પ્રાપ્ત છે અને એમાંથી ત્રેવીસ દિવસનું જ કાર્ય રહેશે જાન્યુઆરી મહિનો ત્યાર પછી ફેબ્રુઆરી મહિનો રેગ્યુલર આગળ ચૌદ ત્રણ બે હજાર વીસ સોરી ચૌદ ત્રણ બે હજાર એકવીસ સુધી શૈક્ષણિક કાર્ય શરૂ રહેશે ત્યાર પછી પંદર ત્રણ બે હજાર એકવીસથી દીય સત્રાંત પરીક્ષા શરૂ થશે જે એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી ચાલશે જેમાં તેર દિવસ કાર્ય દિવસના રહેશે એકત્રીસ ત્રણ ના રોજ એટલે એકત્રીસ ત્રણ બે હાજર એકવીસ ના રોજ દ્વિતીય સત્ર પૂર્ણ થશે એટલે આમ દ્વિતીય સત્રમાં કુલ એકસો છાસઠ દિવસ મળશે એમાંથી પંદર દિવસ જાહેર રજા તેર રવિવારની રજા વેકેશન દિવાળીનું ઇન્કલુડ કરીએ તો એકવીસ દિવસની રજા અને કુલ ઓગણપચાસ દિવસની રજા રહેશે અને એકસો સત્તર દિવસ કાર્ય દિવસ રહેશે ફરી પાછું એક એપ્રિલ બે હજાર એકવીસના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થશે એટલે એકંદરે જોવા જઈએ તો પ્રથમ સત્રમાં છવ્વીસ જાહેર રજા વેકેશનની પાંત્રીસ રજા અને કાર્ય દિવસ એકસો તેર રહેશે દ્વિતીય સત્રમાં અઠ્યાવીસ જાહેર રજા એકવીસ વેકેશનની રજા અને કાર્ય દિવસ એકસો ને સત્તર રહેશે સત્રાંત પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ સત્રાંત પરીક્ષા એક ઓક્ટોબર બે હજાર વીસ થી શરૂ થશે જે દસ ઓક્ટોબર બે હજાર વીસ સુધી ચાલશે જેમાં આઠ દિવસ કાર્ય દિવસ રહેશે દ્વિતીય પરીક્ષા પંદર માર્ચ બે હજાર એકવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ સુધી ચાલશે જેમાં તેર દિવસ કાર્ય દિવસ રહેશે વેકેશન ની વાત કરીએ તો ઉનાળુ વેકેશન ચાર મે હજાર વીસ થી શરૂ થશે જે સાત જૂન બે હજાર વીસને પૂર્ણ થશે એટલે કુલ પાંત્રીસ દિવસનું વેકેશન મળશે અને દિવાળી વેકેશન બાર નવેમ્બર બે હજાર વીસ થી શરૂ થશે જે બે ડિસેમ્બર બે હજાર વીસ સુધી રહેશે એટલે કુલ એકવીસ દિવસનું વેકેશન રહેશે મિત્રો આવી માહિતી આપણી પાસે પ્રાપ્ત થઈ છે જે તમારી સાથે હું શેર કરું છું અને મિત્રો જો હજી તમે અમારો વિડીયો સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી કરીને આ આવનારા શૈક્ષણિક વર્ષની માહિતી તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય જય હિન્દ જય ભારત